સાથીઓ જ્યારે દેશનો નાગરિક સામાન્ય નાગરિક એ એમ્પાવર થાય ને એટલે એ પાવરફુલ થઈ જાય અને તમે જાણો છો તમે પાવરફુલ હોય એટલે પછી કશું આડે આવે જ નહીં ભાઈ અને એટલા માટે અમે નક્કી કર્યું છે કે ભારતના દરેક નાગરિકને સશક્ત બનાવો એમ્પાવર કરવો ખાસ કરીને માતાઓ બહેનોને કરવી આજે ગરીબને મફતમાં ગેસનું કનેક્શન મળે તો એને પહેલાં લાકડાને ધુમાડા કરી કરીને જે એને જીવવું પડતું રસોડામાં આ એને બીમારીમાંથી બચી શકે આપણે ગરીબોને પક્કું પાકું ઘર આપીએ પાકી છતવાળું ઘર આપીએ એના કારણે એમના જીવનમાં પણ સુધાર થાય અને અનેક નાની માન્ય મ્યુનિસિપલમાંથી મુક્તિ મળે એને જ્યારે નળથી જળ મળે શુદ્ધ પીવાનું પાણી મળે શૌચાલય બન્યું હોય આ બધી બાબતો એવી છે કે બીમારીઓને આવતી જ રોકે ઘરની બહાર જ રોકી લે આ બધા પાયાના કામો આપણે ધ્યાન આપી રહ્યા છીએ અને જ્યારે હમણાં આવડી મોટી વૈશ્વિક મહામારી આવી તો આપણે કોઈ ગરીબના ઘરનો ચૂલો ઓલવવા ના દીધો એસી કરોડ લોકોને બે અઢી વર્ષ સુધી મફત ખાવાનું પહોંચે એટલા માટે આટલી મોટી મહામારી આવી છે મારા દેશના કોઈ પણ ઘરમાં ચૂલો ન સરગે એવો દિવસ ના જોઈએ એની આપણે ચિંતા કરી એટલું જ નહીં બાળક જો સ્વસ્થ ના હોય ને તો દેશ સ્વસ્થ ના થાય કુપોષણ ચાલે જ નહીં એમાંથી બહાર આવવું જ પડે અને હમણાં તો ગુજરાતે મોટું અભિયાન ઉપાડ્યું અમારા સી આર પાટીલે તો મોટો લક્ષ લઈને કામ ઉપાડ્યું કે બધા આમાંથી બહાર આવે આયુષ્યમાન ભારત યોજના પીએમ જય આપણી સરકારના પ્રયાસોના પરિણામે બહુ મોટા ઉત્તમ ઉદાહરણ બની ગયા છે દુનિયામાં ચર્ચાનો વિષય છે અને આજે તો ગુજરાતના ગામે ગામ મેં કહ્યું એમ પચાસ લાખ આયુષ્યમાન કાર્ડ આ દિવાળીના દિવસોમાં આપણી મોટી ભેટ સોગાદ આપવાનું કામ ખૂબ મોટું ભગીરથ કામ આપે ઉપાડ્યું છે અને પહેલાં એક જમાનો તો ઘરમાં કોઈ બીમાર પડે ને અને ખાસ કરીને અમારી માતાઓ બહેનો બીમાર પડે તો શું સ્થિતિ થતી સાહેબ મંગળસૂત્ર ગીરવે મૂકવું પડે પાંચ હજાર દસ હજાર રૂપિયા લાવીને બીમારીનો ઉપચાર કરવો પડે આ દિવસો આપણે જોયેલા છે આજે એ બધી મજબૂરી ગઈ અને આજે તો આયુષ્માન કાર્ડ છે ને જેમ તમારી પાસે સોનું હોય અને તમે કોણ કે ભાઈ અડધી રાતે કામ આવે એટલે સોનું હોય એવું આપણે ત્યાં કહેતા હોય જેમ સોનું તમને અડધી રાતે કામ આવે ને આ મેં જે આયુષ્યમાન કાર્ડ આપ્યું છે ને એ બી સોનાની લગડી જ છે અડધી રાતે તમને કામ આવે કાર્ડ લઈને જાઓ હોસ્પિટલના દરવાજા ખુલ્લા તરત તમારી સારવાર ચાલુ સોનાની લગડી એવું કામ કરે કે ના કરે અને એટલા માટે અને આજની ભાષામાં હું કહું તો આ પાંચ લાખ રૂપિયાનું એટીએમ છે જરૂર પડે ત્યારે તમે એટીએમમાંથી પૈસા કાઢીએ ને એમ તમને આ મદદ કરે છે આનો લાભ સમાજના વધુમાં વધુ લોકોને મળે અને ભગવાને આપણને જે આશીર્વાદ આપ્યા છે